બ્રેક બાદ આગળ વાત કરીએ તો પાટણના મેબતપુર ગામ નજીક આઈસર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં શિક્ષકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સદનસીબે 12 વર્ષીય પુત્રનો બચાવ થયો હતો. એક જ પરિવારના 3 લોકોના મોત થતાં હોસ્પિટલમાં કરુણાત્મક દ્રશ્યો સર્જાયા હતા. બનાવની વિગત એવી છે કે રાધનપુરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને પાટણમાં રહેતા ગોવિંદભાઈ પ્રજાપતિની પત્ની અને 2 દીકરીઓ સાથે કડીથી ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન પાટણના મેમતપુર ગામે પાસે સામેથી આવતી આયસર સાથે તેમની કાર અથડાઈ હતી, જેમાં શિક્ષક ગોવિંદભાઈનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્ની નીતાબેન અને 8 વર્ષીય પુત્રી ઉર્વીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. રીના રામી, ZSTV, પાટણ.